બીજાઈ ભીંડી બન રહી હૈ, તો દહીં ભીંડી માટે પહેલાં તેલ એકદમ ગરમ થઈ જાય એટલે પછી આ બધા જે ભીંડા છે આપણે ધોઈને અને સમારીને અંદર આપણે નાખીશું તેલમાં. એને આપણે એકદમ ભીંડા ચડી ના જાય ત્યાં સુધી એને હલાવ્યા કરીશું. જોઈ શકો છો આ 5-6 મિનિટ પછી આપણે ચેક કરવાનું. એકદમ ચડી જાય પછી ગેસ બંધ કરી દઈશું. મિક્સર જારમાં ડુંગળી, લીલા મરચાં, આદું અને લસણ એ આપણે એને એકદમ ક્રશ કરી દઈશું. તમે જોઈ શકો છો. પછી આપણે મિક્સર જારમાં 2-3 નંગ ટામેટાં લેવાના છે, એને પણ આપણે એકદમ ક્રશ કરી દેવાના છે. હવે દહીં ભીંડી બનાવવા માટે સૌથી પહેલાં આપણે જીરું નાખીશું. જીરું તથળી જાય પછી આપણે એમાં લસણ, ડુંગળી, મરચાં અને આદું એની પેસ્ટ નાખીશું આપણે અને 2-3 મિનિટ સાતડીશું. ગેસ ધીમો રાખીશું આપણે, ચડી ના જાય, બળી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખશું આપણે. એટલે આવે કેમ આપણે હલાવતા રહીશું. 2-3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એમાં નાખીશું ટામેટાં. 2 નંગ ટામેટાં છે એને મેં સમારી લીધા હતા અને મિક્સરમાં આપણે એકદમ પેસ્ટ એની કરી દીધી છે એટલે આપણે એને 3 મિનિટ સુધી આવી રીતે સાતડીશું. હવે 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એમાં નાખીશું લાલ મરચું નાખીશું અંદર 2 ચમચી ભરીને. ચમચી ભરીને આપણે હળદર નાખીશું અને આપણે હલાવતા રહીશું. જો તમે તીખું વધારે ખાતા હોય તો લાલ મરચું વધારે નાખી શકો છો. હવે આપણે એમાં નાખીશું આ ગરમ મસાલો છે, તો ટેસ્ટ ખૂબ સરસ આવશે. 1-2 મિનિટ સુધી આપણે આવી દઈએ સાતડીશું અંદર. હવે આપણે એમાં નાખીશું થોડું મીઠું સ્વાદ મુજબ. હવે બધું એને મિક્સ કરી દઈશું આપણે. હવે આપણે ઘરે જે દહીં પડ્યું હોય તો ઘરનું નહીં તો બહારથી પણ લઈ શકો છો. દહીં ભીંડી સબ્જી છે એટલે 2 ચમચી ખાટું દહીં અને ગેસ એકદમ ધીમો રાખવાનો, સતત હલાયા કરવાનું આપણે, ફાટી ના જાય એનું ધ્યાન રાખવાનું, સતત હલાવ્યા કરવાનું આપણે આવી રીતે. ધાણા જીરું નાખવું તો નાખી શકો છો પણ મેં નાખ્યું નથી, પણ તમારે નાખવું હોય તો તમે નાખી શકો છો ધાણા જીરું. હવે આપણે એમાં જે આ ભીંડા હતા મેં તેલમાં તળ્યા હતા ને એ આ ભીંડા છે. આ કાચા ના હોવા જોઈએ, આ એકદમ ચડી જાય તેવું શાક હોવું જોઈએ નહીં તો તમને કાચું લાગશે. તમે જોઈ શકો છો હવે બધું આપણે એને મિક્સ કરતું રહેવાનું, પાણી નાખવાનું નથી આમાં નહીં તો ચીકણા પડી જશે. દહીં નાખવું હોય તો નાખી શકો છો. હવે થોડું 3 મિનિટ સુધી થવા દઈશું આપણે. હવે મિત્રો તમે જોઈ શકો છો આપણું શાક રેડી થઈ ગયું છે. તેલ પણ સરસ મજાનું છૂટું પડી ગયું છે તો ગેસ બંધ કરી દઈશું. આ પરાટા સાથે, ભાખરી સાથે, રોટલી સાથે ખાઈ શકો છો, બહુ સરસ લાગે છે. તો મિત્રો તમે જોઈ શકો છો દહીં ભીંડી મસાલા પંજાબી શાક રેડી થઈ ગયું છે. જુઓ ગરમા ગરમ દહીં ભીંડી મસાલા. જી વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ આપજો. જય શ્રી કૃષ્ણ.